અસલામ અલેકુમ. આજે આપણે બનાવે છે સ્પાઇરલ કરી પફ્સ, જેની અંદર આપણે એક બટેટા ને ગાજર ને પીઝનું ફિલિંગ નાખશું. હવે આ જે રેસીપી છે મારી પાસે ફિલિંગનું, એ હું વિડીયો ઓલરેડી યુટ્યુબમાં કરી નાખી છું, તો પણ હું અહીંયા ઉપર લિંક નાખીશ. અને ગુજરાતી વ્યુઅર્સ માટે ખાસ કરીને હું કનેક્ટ કરીશ એ વિડીયો એન્ડમાં, કે તું તમે જોઈ શકો એન્ડમાં કે આ બટેટાનું ફિલિંગ હું કેવી રીતે આમ કરું છું. આ રેસીપીમાં આપણે બે જાતનું લોટ બાંધશું, એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાં. તો હું જેવી રીતે આપણે જે લોટ બાંધશું હું તમને એક્સપ્લેન કરીશ કે આપણા લોટમાં આપણે શું શું નાખીએ છીએ. અને બીજું કે તમે જો વિડીયોઝ જોતા હો યુટ્યુબમાં, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને દેખાશે મારી ફૂલ રેસીપી, જો તમને આ બનાવવું હોય તો. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આમાં આપણે નાખશું 3 કપ મેદા કે ધોરું લોટ, એની અંદર આપણે નાખશું નિમક થોડુંક જ, જેટલું તમને સ્વાદ પ્રમાણે. એમાં આપણે નાખશું આ 1 સ્ટિક જે છે 1/2 કપ નિમક વગરનું માખણ, 4 આઉન્સ કાં તો 113 ગ્રામ. ફાઇન રીતે એને મિક્સ કરી નાખશો ને તમે આમ મુઠ્ઠી કરશો તો તમને દેખાશે કે આમ જરાક એનું ફોર્મ હોલ્ડ કરે છે. તો એ કહેશે કે ફાઇન રીતે આપણે આપણું મિક્સચર, લોટનું મિક્સચર ને બટરનું મિક્સચર ફાઇન રીતે આપણે આની અંદર નાખી લીધા છે. હવે એમાં પછી છે 1 કપ પાણી, પણ મને ખબર છે કે એ બહુ જ થશે આપણા માટે. હું થોડું એમાં નાખવા માંડીશ ને આપણે એનું લોટ બાંધશું. હું તમને ટ્રાય કરીશ કહેવાનું કે આપણે એક્ઝેક્ટલી કેટલું પાણી વાપર્યા છે. તો અહીંયા તમે જોશો કે હું મારું લોટ ફાઇન રીતે બાંધી લીધી છું અને હું 1/2 કપ એમાં પાણીનું ઘ્યું છે. હવે હું જ્યારે મારી કિચનમાં જ્યારે હું રાંધતી છું ત્યારે હું મેઝર કાંઈ નથી કરતી, તો મને એમ થયું કે વધારે થશે, પણ આપણે 1 કપ પાણી એમાં વાપર્યા છે. લગભગ 3-5 મિનિટ તમે આ લોટને ફાઇન રીતે ગૂંધજો. અને જો તમારી પાસે મશીન હોય, તમને મશીન વાપરવું હોય તો તમે મશીન વાપરી શકો છો. મને ખાલી મજા આવે છે અને મને ગમે છે કે હું લોટને ગૂંધું, મને એક જાતનો એક્સરસાઇઝ મળી જાય છે અને મને વાંધો નથી આવતો હાથેથી ગૂંધવાનું. તો હવે આપણે આ લોટને લગભગ 20-25 મિનિટ એને દેશું આરામ કરવા માટે. ને ત્યાર સુધી આપણે હવે આપણું બીજું નંબરનું લોટ શરૂ કરશું બાંધવા માટે. જે આપણું બીજું આપણે જે લોટ બાંધશું એમાં આપણે 1/2 કપ લોટ નાખશું. એની અંદર આપણે હવે 1 સ્ટિક નિમક વગરનું બટર, કાં તો 4 આઉન્સ કાં તો 113 ગ્રામ કાં તો 1/2 કપ એમાં આપણે હવે આપણું માખણ નાખશું. આપણે ખાલી થોડુંક નિમક એના ઉપર છાંટશું અને આપણે લોટ બાંધવાનું શરૂ કરશું. આપણે મસાજ કરશું આપણું માખણ આપણું લોટ સાથે, કે ફાઇન રીતે જે તમે આપણે પહેલું લોટ કેરાને સાવ અંદર આમ કણી દેખાતું હતું એવી તમ. પછી આપણે થોડું પાણી નાખશું એની અંદર અને આપણે બીજું લોટ બાંધશું. આની અંદર હું 1 ચમચી પાણી નાખીશ, તો શું મને લાગે છે એવી તમ તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી કેટલું આપણને આપણું પાણી ખપશે એની અંદર. ઓકે, તો અહીંયા છે મારી પાસે ચમચો, ટેબલ સ્પૂન. તો આપણે શરૂ કરશું 1 ટેબલ સ્પૂન સાથે. આપણને ખબર છે કે આપણે થોડું એડ કરીએ એમાં, એક વખત સાથે બધું ના એડ કરી નાખીએ એની અંદર. ઓર 3 ચમચા
અહીંયા તમે જોશો આપણો જે લોટ છે એ એકદમ લોટ જેતામ નથી, જેતામ આપણે રોટલીનું કે પૂરીનું આ એક જાતનું કમા આપણી નાન ખટાઈનું લોટ છે, કાં તો કૂકીનું ડો છે, કાં તો શોર્ટ ક્રસ્ટ પેસ્ટ્રીનો જે તમ લોટ છે જે પરફેક્ટ છે. અને આપણે 3 ચમચા એમાં નાખ્યા છે આપણું મેઝરિંગ કપ પાણી. ઓકે, તો હવે આપણે આ લોટ જે આપણું છે, આપણું બીજું લોટ નંબર 2 અને આપણું ડો નંબર 1, ઓકે, આ બેને આપણે હવે રાખી દઈશું 15-20-25 મિનિટ માટે. એને ઢાંકીને ઇન્શાલ્લા આપણે પાછા આવશું, હું તમને બતાવીશ કે આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે. તો અહીંયા તમે જોશો કે હું ફાઇન રીતે એને હવે રોલ કરી નાખી છું, લગભગ 20 મિનિટ થઈ. હવે આપણે એને કાપશું, આપણે જેટલા પીસીસ આમાંથી કાપશું એટલા જ પીસીસ આપણે આમાંથી કાપવાનું છે. ચાલો આપણે શરૂ કરીએ. તો મારી પાસે 17 પીસીસની કેરા આપણું પહેલું ડો માટે અને બીજું લોટ માટે. તો એને હું બસ હવે આવી તમ રાઉન્ડ રાઉન્ડ પીસીસ આવી તમ રાઉન્ડ રાઉન્ડ કરી અને એને તૈયાર રાખું છું. પછી આપણે આપણું જે આ લોટ છે પહેલું લોટ એમાં આપણે હું તમને બતાવીશ કેવી તમ આપણે એની અંદર નાખશું. તો આપણા 17 થઈ ગયા અહીંયા, 17 થઈ ગયા અહીંયા. હવે હું તમને બતાવીશ કે આપણે શું કરશું આપણા લોટ સાથે. તો આપણો એક ગોળો લે, બધા ગોળા બનાવી નાખો. પછી આપણું ગોળો એક ગોળો લ્યો ને જરાક તમારી ફિંગર્સ કે આંગળી સાથે આવી તમે એને સ્ટ્રેટ કરી નાખો, ફ્લેટ કરી નાખો. એની અંદર જે આપણું બીજું લોટ જે છે જેની અંદર માખણ વધારે હતું ને લોટ ઓછું હતું એ આપણી અંદર નાખી એને પોટલી જેમ બંધ કરી નાખશો. આવી તમ તમને હજી એક બતાવીશ, પછી હું બધાય પૂરા કરી આવીને તમને બતાવીશ કે આપણે એના પછી શું કરશું. ને આ જ્યાં સુધી આપણે આ કરીએ છીએ ત્યાં સુધી આપણું ઓલું બીજું જે આપણા જે ગોળા આપણે બનાવી લીધા છે એને આપણે થોડુંક આરામ દઈએ છીએ. ઓકે, હવે હું બધા પૂરું કરીને હું તમને આવીને બતાવીશ કે આપણે આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે ઇન્શાલ્લાહ. છે આપણો ગોયરો જે આપણો અંદર એની અંદર જે આપણું છે ખાસ જે બટરવાળું બનાવ્યા હતા અને આ જે બારનું, હવે આપણે એને રોલ કરશું. પહેલાં તમે વચમાંથી શરૂ કરો એને આસ્તે આસ્તે કરજો, પછી વચમાંથી નીચે, વચમાંથી ઉપર, વચમાંથી નીચે, વચમાંથી ઉપર. એવી તમ આપણે શ્યોર કરશું કે આપણું લોટ જે અંદરનું લોટ છે એ એક બાજુ જ નથી રહી ગયું અને આખામાં સ્પ્રેડ થયું છે. ઓકે, તમને હું બતાવીશ, જો તમને લાઇટમાં કદાચ દેખાય તો, પણ તમે જોશો અહીંયા તો તમને બે જાતનું લોટ દેખાશે. એક આપણું જે બહારનું લોટ ને અંદરનું લોટ તમને દેખાશે કે જરાક ડાર્કર છે. ઓકે, તો હવે આપણે એક વખત એને આવી તમ ફાઇન રીતે રોલ કરી લીધા, પછી આપણે એને આવી તમ રોલ કરશું. ઓકે, એક વખત રોલ થઈ જાય પછી આપણે એને આપણા આંગળી સાથે આવી તમ એને ફ્લેટ કરશું. પછી જરાક એને આવી તમે રોલ કરશું તો શું જરાક આ સાઈડમાંથી થીક થાય, પછી પાછું વચમાંથી નીચે, વચમાંથી ઉપર. પછી જો તમને એમ લાગે કે અહીંયાથી બહુ પાતળું છે તો જરાક એને આવી તમે પાછું મળજો, બહુ નહીં મળી નાખજો. પછી આગળ પાછું વચમાંથી ઉપર, વચમાંથી નીચે, પકાપ તમને આમ અંદરથી આમ દેખાશે કે બીજું લોટ અંદર છે, બીજું લોટ બહાર છે. ઓકે, એક વખત આપણે એ કરી નાખીએ પછી એને આપણે પાછું રોલ કરશું ને આ આપણે બહુ ટાઈટ રોલ નહીં કરીએ એને. ઓકે, પછી આપણે એને કાપી નાખશું. એક વખત કપાઈ જાય પછી તમે એને આવી તમે ઉપર રાખજો. આ છે નીચેનું, આ છે ઉપરનું. ઓકે, તો આવી તમ જ કરજો, પછી એને આસ્તે આસ્તે પાછું આપણે મળશું એને, કે પક્કા આપણી જેમ નાની પૂરી બનાવતા હોય એટલું સુધી આપણું નાની પૂરી વણાય. અને આ જે આપણે તેલમાં તળશું એનું તેલ આપણે એકદમ બહુ ગરમ નથી ખપતું, જો બહુ ગરમ હશે તો આપણું બહારનું સાવ
આમ લોટ અંદર આમ બહારથી થઈ જશે પણ અંદરથી કાચું રહેશે. ઓકે, બસ એક વખત તમે આવી રીતે મણી લીધા, તમે એને ઊંચું કરશો, નીચેના ભાગમાં તમે જોશો તો આટલી બધી પડ છે નીચે, તમે જોયા. હવે આમ આમ રાખશો તો આમ જો આમ બકુલી જેવું લાગે છે, એની અંદર આપણે આપણું બટેટાનું ફિલિંગ નાખશું. અને જ્યારે તમે બટેટાનું ફિલિંગ નાખતા હો તો ખાલી મેક શ્યોર કરજો કે તમારું ફિલિંગ એકદમ ઠંડુ થઈ ગયું છે, જરાય ગરમ નથી. પછી આપણે એને આવી તામ લઈ અને બંધ કરી નાખશું આખું. એક વખત બંધ થઈ જાય પાછા આવી ને જે આપણું જે એન્ડના પીસીસ છે એને પાછું જરાક પાતળું પાતળું આવી તામ તમે ફાઇન રીતે એને સાવ ફ્લેટ કરી નાખો. તમે જો કોઈ પણ વખત મીઠા સમોસા કે એવું કાંઈ ખાધા હો ને તમે ખાશો ને તમારું જે આ પીસ કાં તો કાચું રહી જાય છે, કાં તો જરાય મજા નથી આવતી, કારણ કે એને વાળ લાગશે તરવાનું, એ વધારે વાળ લાગશે તરાવવાનું કરતાં આપણું અંદરનું પીસ. એટલે આપણને ખબર છે કે આપણે ફાઇન રીતે એને પાતળું કરી નાખે. એક વખત પાતળું થઈ જશે પછી આપણેને આપણું અંગૂઠો નીચે રાખી આપણી આંગળી ઉપર રાખીને આપણને ટ્વિસ્ટ કરશું. અવિતા આપણે અંદર નહીં જાય, આપણે સાઈડમાંથી કરશું, કારણ કે જો ઉપરથી તમે કરશો તો એમાં ઠીંડા થઈ જશે અને ઠીંડા થવાથી તેલ એની અંદર ગળશે ફિલિંગની અંદર અને તેલ અંદર ચૂસી જશે ઓલું ફિલિંગની અંદર. તો તમે જ્યારે એને બટકું ભરશો તો મોઢામાં તેલ આવશે. પછી જે આ એનનું પીસ છે તમે રાખી શકો છો, કાં તો હું કાઢી નાખું છું, પછી જે મારું જે છેલ્લું હું બનાવીશ એની અંદર નાખી દઈશ. તો તમે જોશો અહીંયા આપણા લેયર્સ કેવા છે, તમે જો આમ ફાઇન આપણા લેયર્સ થયા છે. ઓકે, હવે હું તમને એક બીજું બતાવીશ. આપણું જે આ જે સાઈડનું હતું એ નીચે જશે, આ લેયર જે આપણે કાપ્યા હતા એ ઉપર જશે, અને આસ્તેથી આપણે રોલ કરશું. અને એમાં આપણે બહુ પ્રેશર નહીં નાખીએ. ઓકે, એક વખત તમને એમ લાગે કે આમ ફાઇન નાની પૂરી થઈ ગઈ છે, તમે જોશો નીચેથી આવી ફાઇન પડ છે. પછી આપણે લઈને એનું આપણું ફિલિંગ નાખશું વચમાં. ઓકે, પાછું આપણે આવશું અહીંયા ને એને સાવ પાતળું કરશું. અત્યારે તમે મીઠા સમોસા કરતા હો તો આ ટ્રીક વાપરજો તમારું, ને તમે જોજો કે તમારું કેવા ફાઇન થાય છે. ઓકે, સાવ પાતળું થઈ જશે. હવે હું તમને દેખાડીશ પાછું કેવી રીતે આપણે એને આપણી ડિઝાઇન કરે છે. તો હવે તમે જોશો કે આપણું જે આ લોટ છે, આપણું તેલ છે, એની આપણે સાવ એને લોથી મીડિયમ રાખી છું. જે આ હું લોટ અંદર નાખી એને જો વાળ લાગે છે ઉપર આવવા માટે, એટલે આપણું તેલ તૈયાર છે. જોયું વાળ લાગી અહીંયા, હું તમને બતાવું આજે હમણાં ઉપર આવ્યું. ને આપણે જો એને ખોબરશું, જો આપણું તેલ બહુ ગરમ હશે તો શું થશે કે બહારે તમને ફલફૂલા થવા માંડશે. તે સેમ ટ્રીક જે આપણે સમોસા તરીએ છીએ અને સમોસાની બહાર ફલફૂલા હોય છે, એ આપણે ગરમ તેલમાંથી તરવાથી ફલફૂલા થાય છે. ઓકે, તો આપણે એમાં નાખીને હવે આપણે આસ્તે આસ્તે તરવા દેશું. એક વખત તમને એમ લાગે કે આમ ફાઇન, પછી તમે જરાક એને વધારે તાપ વધારી શકો છો તો શું પછી ભરે થાય, પણ તમને મીડિયમ ને હાઈ ઉપર જો આ તરશો તો તમારું આ કરી પફ્સ કઠણ થશે ને અંદર કાચું હશે. તો હમણાં હું થોડાક બનાવી નાખી છું, હું તમને બતાવું અહીંયા કે કેવું લાગે છે. તમે જોશો કે જો એની પડ જો, પણ આ એ નીકળશે હું તમને આ એ બતાવીશ. અને ટચ કરવામાં ક્રિસ્પી નથી પણ સોફ્ટ છે, આમ કઠણ છે પણ સોફ્ટ છે. સમોસા જેમ કઠણ નથી, હું તમને બતાવીશ પછી આવીને, કારણ કે મને ખબર છે કે તમે આ પણ જો પહેલાં, કે તમે જો કે કેટલો આસ્તે આસ્તે હું એને તરું છું. ઓકે, તમે એને ટર્ન કરશો તમે જોશો કે આપણા લેયર્સ અહીંયા જો બ્યુટીફુલ લેયર્સ છે આપણા.
આસ્તે આસ્તે આપણે હવે તમને ફરાવી. હવે આ મને એ તમને કહું તું કે ઘણા થાઈ જે આ થાઈ લોકો બનાવે છે ને ઓલાકા એની અંદર કૂકડું ચિકન શ્રેડ કરીને પણ નાખે છે, પણ આ વખત મને આ રેસીપી કરું તું ખાસ કરીને મારા વેજીટેરિયન ફેન્સ માટે, જે મારા વિડીયોઝ જોઈ છે, જે હું વેજીટેરિયન નથી કરતી તોય પણ ઓલાકા મને એકદમ સપોર્ટ કરે છે આ ચેનલમાં, તો એટલે મને એમ થયું કે આ ખાસ કરીને મારા વેજીટેરિયન ફેન્સ માટે આ છે, કારણ કે આ એક વસ્તુ છે જે અમને બધાને ઘરે બહુ જ મજા આવે છે ખાવા માટે. અહીંયા લગભગ 12 મિનિટ થઈ કે જે આ તરાઈ છે, તમે જોશો આ એનું લેયર્સ જો તમે કેટલા બ્યુટિફુલ લેયર્સ લાગે છે, અને હું એને બહુ ગરમ તેલમાં નથી તેરી, ફાઇન રીતે આસ્તે આસ્તે તરાતું હતું, હું જરાક એને ટર્ન કરતી હતી કે શું બધી બાજુ ફાઇન એનું બદામી કલર થઈ જાય. ઓકે, તો પછી હવે હું આ બધા કાઢીશ, તમે પેપર ટાવલમાં રાખજો કે શું જે એક્સ્ટ્રા તેલ છે એ ફાઇન તે ચૂસી લે, ને પછી હું એક કાપીને હું તમને બતાવીશ કે અંદર કેવું લાગે છે. તો મને તમને બતાવું છે કે આ કેવા કરી પફ્સ લાગે છે. તમે જોશો તો બારે ક્રિસ્પી છે, પણ આમ એટલા ક્રિસ્પી નથી કે સમોસા જેવી, તમને આપણને ખપતું નથી કે સમોસા જેમ ક્રિસ્પી થાય, પણ આમ એટલું એનું સ્વાદ એવું આમ ડિલિશિયસ છે, જે આપણે બટરનું ફિલિંગ નાખ્યા છે એની અંદર, અને મને લાગે છે કે આ જ મેથડ યુઝ કરીને હું મીઠા સમોસા ટ્રાય કરીશ, ઇન્શાલ્લાહ એનું પણ વિડીયો કરીશ. મને લાગે છે એકદમ ફાઇન મીઠા સમોસા થશે, પણ આ એકદમ ડિલિશિયસ છે. તમે પ્લીઝ તમે ટ્રાય કરજો, તમે મને કહેજો કે તમને કેવું ગમે છે. માહે રમઝાન માટે આ બહુ જ ફાઇન થશે. ને હું મારી ઇંગ્રેજી વિડીયો કરી ત્યારે હું કીધી હતી કે ગઈકાલે મારા મામા ગુજરી ગયા, જે મારી મમ્મીના નાના ભાઈ છે, અને હું એકચ્યુઅલી ગઈકાલે આ વિડીયો કરવાની હતી એના માટે કે હું હોસ્પિટલમાં લઈ જાઉં એના માટે એની ફેમિલી માટે, પણ જ્યારે મને ખબર પડી તો હું આ વિડીયો ના કરી શકી, તો હું આજે આ વિડીયો કરું છું. પણ ખાસ કરીને હું વિડીયો કરી કે તમે જો આ વિડીયો જુઓ તો પ્લીઝ તમે ખાલી 2-3 મિનિટ લઈને એને દુઆમાં યાદ કરજો. એનું નામ હસનૈન હિરજી વાલજી હતું, ને એ મારા વિડીયોઝમાં એ એટલા મને સપોર્ટ કરતા હતા અને મને કહેતા હતા કે એને મારું ખાવાનું બહુ ગમતું હતું અલ્હમ્દુલિલ્લાહ. તો પ્લીઝ જો તમે જોતા હો તો એક સુરે ફાતે એના માટે પડજો. ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે કરી પફ્સ વેજીટેરિયન, આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. ત્યાર સુધી. અસ્સલામુ અલૈકુમ. આજે આપણે બનાવીએ છીએ એક બટેટાનું મિક્સચર, જે આપણે તમે વાપરી શકો છો એની, જો તમને કોઈ પણ વસ્તુમાં ભરવું હોય. હું એક વિડીયો કરવાની છું જે મધમાખીનું ઘર જેવું લાગે છે, હોર્નેટ્સ, તમે એના સાથે ભરી શકો છો, તમે સમોસા ભરી શકો છો. તો મેં હું એક સિમ્પલ રેસીપી કરું કે તમને હું બતાવું કે તમે કચોરી કાંઈ પણ તમે કરો તો તમે આ બટેટાનું મિક્સચર એમાં ભરી શકો છો. હવે આ રેસીપી છે કે જે મારી મમ્મી પાસેથી હું શીખી છું, પણ આપણે જરાક આજે કાંઈક જુદું કરશું. તમને બતાવીશ કે આપણે શું આપણે જુદું કરશું. એમાં આપણે નાખશું લગભગ 2 ચમચા ઓલિવ ઓઇલ કે જૈતુનનું તેલ, એમાં નાખશું આપણે 1 ચમચી તાજું લસણને આદું જેને હું ક્રશ કરી લીધી છું, 1 ચમચી એમાં જશે રાઈ, 1 ચમચી જશે જીરું, અને લગભગ 7-8 પાંદડા લીમડો, જો તમને ઓછું નાખવું હોય તો તમે ઓછું નાખજો એમાં. પછી આપણે એમાં નાખશું લગભગ 1 ચમચો સૂકી કોથમીર, જેટલું તમને લાલ મરચાં નાખો એટલું તમે લાલ મરચાં નાખજો. એમાં નાખશું 1/2 ચમચી હળદર અને લગભગ 1/2 થી 1 ચમચી લેમન પેપર, ને જો તમને લેમન પેપર ના મળતું હોય તો તમે લીંબુ છે કાં તો તમે લીંબુના ફૂલ કે કાંઈ પણ ખટાશ એમાં નાખી શકો છો. એમાં આપણે નાખશું લગભગ 1 ચમચો ટમેટો પેસ્ટ, અને અહીંયા છે મારી પાસે મટર, પણ મારી ભૂલ શું થઈ કે હું મટરને ગાજરના બદલીમાં હું ખાલી મટર લઈ આવી, અને તો તમે જો બનાવો તો પ્લીઝ એની અંદર મિક્સચરનું લેજો જેમાં તમે મટરને ગાજરનું મિક્સચર હોય તો તમે એ નાખજો એની અંદર.
ને અહીંયા છે લગભગ મારી પાસે 10 બટેટા જેને હું ફાંટે છોલી ધોઈ ને એને નાના નાના પીસીસ કરી નાખી છું અટલાક, અને ધોઈને રાખી છું, અને આપણે એને હમણાં એ પણ આપણે વાપરશું. તો અહીંયા છે મારો ચૂલો, આપણે શરૂ કરશું. ચૂલો એની અંદર આપણે નાખશું લગભગ 2 ચમચા જેટલું ઝૈતુનનું તેલ, અને હું તમને વિડીયોમાં બતાવવાની છું સમોસાની ચપરી કેવી તામ કરવાનો ને સમોસા કેવી તામ વાળવાનું, એ બધી વસ્તુ આવી છે. તો એના પહેલાં મને થયું કે હું તમને આ બટેટાનું મિક્સચર બતાવી દઉં, તો તમને ખબર હોય કે તમે કેના સાથે એને ભરી શકો છો. તો તમે કાં તો સમોસાને છૂંદો સાથે પણ ભરી શકો છો. જરાક તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે નાખી દઈશું આપણી રાઈ. હું ભૂલી ગઈ કે આપણે નિમકની જરૂર પડશે, તો નિમક રાખું છું અહીંયા. એની અંદર નાખી દઈશું આપણે જીરું. હવે જરાક આપણી રાઈને જીરું જરાક ફૂટવા માંડશે એટલે આપણે એની અંદર નાખી દઈશું આપણો લીમડો. તો એ જરાક ફૂટવા આવ્યું છે, તો હું નાખી દઈશ એમાં લીમડો. અને જરાક આપણે તરાવા દઈશું જરાક જ, પછી એની અંદર આપણે નાખશું આપણું લસણ ને આદું. પછી આપણે નાખશું એની અંદર લગભગ 2 ચમચા જેટલું ટમેટો પેસ્ટ. હવે આને આપણે ફાઇન રીતે હલાવશું અને જરાક ટમેટો પેસ્ટને આપણે રાંધવા દઈશું જરાક જ. ઓકે, પછી આપણે નાખશું એમાં આપણું જે આપણે પિઝામાં જે મરચા વાપરે છે એ નાખશું. જો તમને લાલ મરચું નાખવું હોય તો તમારા ઉપર છે, મને બહુ તીખું નથી કરવા. અડધી ચમચી જેટલી હળદર, થોડુંક લેમન પેપર, બટર અને આપણું બટેટાનું નાના નાના બટેટા. હવે આ બધું આપણે ફાઇન રીતે હલાવી નાખશું. એમાં નાખી દઈશું આપણે નિમક જેટલું તમને ગમે સ્વાદ માટે. મારી પાસે અહીંયા ઘણા બધા બટેટા છે, હું લગભગ 2 ચમચી જેટલું અંદર નાખી છું. એક વખત બધું આપણે મિક્સ કરી લેશું એટલે આપણે ટાંડો સાવ ઓછું કરી નાખશું લો ઉપર, મીડિયમ લો ઉપર, અને ઢાંકીને રાખી દઈશું કે પોતે પોતે આસ્તે આસ્તે આપણા બટેટા ફાઇન રીતે પાકી જશે. એક વખત પાકી જશે એટલે આવીને હું તમને બતાવીશ કે આપણું આ મિક્સચર કેવું લાગે છે. તો લગભગ 20 મિનિટ લાગી ગઈ, તમે જોશો તો બટેટા ફાઇન રીતે પાકી ગયા છે અને સ્વાદમાં પણ બહુ જ ફાઇન થયું છે. તો હવે આપણે એને તમે એને જો તમે બનાવો તો એને ખુલ્લું રાખી દેજો કે ફાઇન રીતે સાવ સુકાઈ જાય, પછી તમે એમાં સમોસા કે તમે બન્સ છે કે બ્રેડ રોલ્સ છે કાંઈ પણ તમે લઈને એને ભરી શકો છો. આ રેસીપી હું બહુ વાપરું છું, તો આમ તમે ખાસ જોજો કે હું આ કેવી તામ કરી છું. તો આવતી વખતે જ્યારે આપણે બન્સ બનાવે કે બીજા જાતની સમોસા કે બનાવે, તો હું કહીશ કે આપણે આ મિક્સચર વાપરશું, તો તમે આ વિડીયો જોજો. તો
ખાટું જરાક તીખું, બહુ જ ફાઇન થયું છે. તો આજે આપણે બટેટાનું મિક્સર બનાવ્યા, આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી